વેલકમ ટુ જય માણપણા કિચન. હું લાંબી આહિર આપશોને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ વાળ અને ચહેરાને લગતી ખૂબ ઉપયોગી રેસીપી. તે છે ફેસ વોશ અને હેર માસ્ક. આ બંને વસ્તુ આપણે એલોવેરામાંથી જ બનાવીને તૈયાર કરવાની. એલોવેરાને તમે કવાડપાઠું પણ કહી શકો છો. તમે જો મારી ચેનલ પર નવા હો અને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ જય માણપણા કિચનને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલા પહોંચે. તો સૌથી પહેલા આપણે ફેસ વોશ બનાવી લઈશું. તો તેના માટે અહીંયા મેં 10-11 નંગ જેટલા એલોવેરા લઈ લીધા છે. આ એલોવેરા જ્યારે ચોમાસું હોય ને ત્યારે બહુ સરસ તાજા માજા લીલા સમજે અને એકદમ ફ્રેશ હોય છે. આ એલોવેરાને આપણે સરસ ચોખ્ખા પાણીથી વોશ કરી લઈશું અને આગળના જે લાંબા ડીટીયા હોય છે તેને આપણે તોડી લઈશું અને જે પીળો ભાગ હોય છે તેને આપણે હાથોડે સરસ રીતે વોશ કરી લઈશું. વોશ થઈ ગયા બાદ આપણે એલોવેરાને ઊભા રાખી અને આપણે એ નિતારી લઈશું અને આજુબાજુની કાંટાવાળી પટ્ટી છે તે આપણે કટ કરી લઈશું અને ઉપરથી આપણે સાલ ઉતારી લઈશું. સાલને આપણે પતલી પતલી જ ઉતારવાની છે. સાલ ઉતાર્યા બાદ આપણે જે વચ્ચેનો પલ આવે છે તેને આપણે સમસી વડે કાઢી લઈશું. સમસી વડે જો આપણે જેલ કાઢીશું તો બહુ ગઠ્ઠા પણ નહીં નીકળે અને એકદમ ઇઝીલી રીતે તેનું જેલ નીકળી જશે. અને હું તમને ચક્કુ વડે પણ આગળ બતાવીશ, તે રીતે પણ તમે પ્રોસેસ કરી શકો છો. જો આપણે ચક્કુ વડે પણ આ રીતે નાના નાના ટુકડા કરી અને આ રીતે પણ તમે તેનું જેલ કાઢી શકો છો. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે બધા જ એલોવેરાનું પલ કાઢી નાખ્યો છે. જો આ રીતે આપણે પલ કાઢીને તૈયાર કરવાનો છે. તો આપણે જેલ ભરવા માટે એક કાચનો બાઉલ લઈ લઈશું અને એક સાળીવાળો ગણો લઈ લઈશું. જે આપણે પલ કાઢ્યો હતો તે ગણામાં એડ કરી દઈશું જેથી ગઠ્ઠા અને જેલ છે તે અલગ પડી જાય, ગઠ્ઠા છે તે ગણામાં રહી જાય અને જેલ છે જુઓ તમે જોઈ શકો છો આ રીતે બોલમાં આવી જાય એકદમ ઇઝીલી રીતે. તો આપણે તવીથા વડે આપણે પ્રેસ કરતા જઈશું અને એ રીતે આપણે જેલ કાઢી લઈશું. તમારી પાસે જો આ રીતનું જાળીવાળો ગણો ન હોય તો તમે કોટનનો રૂમાલ અથવા આછું કોટનનું કપડું લઈને એ રીતે પણ તમે આસાનીથી જેલ કાઢી શકો છો. તો તમે જોઈ શકો છો અહીંયા આપણું જેલ અને ગઠોડા છે તે અલગ પડી ગયા છે. આ ગઠ્ઠાને આપણે ફેંકવાના નથી, એક મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેને આપણે ગ્રાઇન્ડ કરવાના છે અને એને આપણે ત્યારબાદ તેને ઉપયોગમાં લઈ લઈશું. અત્યારે આને આપણે સાઈડમાં જ મૂકી દઈશું. તો અહીંયા આપણું ફેસ વોશ બનાવવા માટેનું જેલ થઈ ગયું છે તૈયાર. ચાલો હવે આપણે તેમાં શું એડ કરવાનું છે તે જોઈ લઈએ. તો તેના માટે અહીંયા મેં ગુલાબ જળ લીધું છે, તે 2 ચમચી એડ કર્યું છે. તમારે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય તો તમે વધારે એડ કરી શકો છો. અને આ છે હની, મતલબ મધ. મધ આપણે એક આખી મોટી ચમચી લીધી છે તે એડ કરી દઈશું અને ત્યારબાદ લઈ લઈશું લીંબુ. લીંબુ એકદમ ઓપ્શનલ છે, તમે જો ચહેરા પર લગાવતા હોય તો તમે એડ કરી શકો છો. અમે ચહેરા પર નથી લગાડતા એટલે મેં આમાં એડ નથી કર્યું. ત્યારબાદ આપણે તેને ચમચી વડે મિક્સ કરી દઈશું. હવે લાસ્ટમાં આવશે વિટામિન સીની ટેબ્લેટ. આ ટેબ્લેટ મેડિકલ સ્ટોરમાં તમને એકદમ ઇઝીલી રીતે મળી જાય છે. તેનો આપણે પાવડર બનાવી લઈશું અને પાવડરને આપણે એડ કરી દઈશું અને ચમચી વડે કન્ટિન્યુ અને 5 મિનિટ સુધી તેને હલાવતા રહેશું જેથી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. જુઓ તમે જોઈ શકો છો અહીંયા આપણું પરફેક્ટલી ફેસ વોશ થઈ ગયું છે તૈયાર. આ ફેસ વોશને તમે કાચની બોટલ અથવા કાચના કોઈ પણ ઢાંકણાવાળા વાસણમાં લઈ અને ફ્રીજની અંદર 10-15 દિવસ સુધી તેને સ્ટોર કરી શકો છો. આ ફેસ વોશને ફેસ પર લગાવ્યા બાદ 5 મિનિટ સુધી તેને આંગળી વડે માલિશ કરવાની અને ત્યારબાદ ફેસને વોશ કરી નાખવાનો. તો ફ્રેન્ડ તમે આ પ્રોસેસ 10-12 દિવસ સુધી કરશો તો તમારો ફેસ છે તે એકદમ ક્લીન બની જશે અને એકદમ ચહેરો સમકી ઉઠશે અને જે ચહેરા પર ખીલ કાળા ધબ્બા કોઈ પણ હોય તે એકદમ સરસ રીતે નીકળી જશે અને ચહેરો એકદમ સુંદર બની જશે. તો ફ્રેન્ડ આ હતું આપણું એકદમ નેચરલ વગર કેમિકલનું એલોવેરા ફેસ વોશ. તો હવે આપણે બનાવી લઈશું હેર માસ્ક. જે આપણે પલ સાઈડમાં રાખ્યો હતો તેને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી નાખ્યું છે. તેને પણ આપણે ગણા વડે ગાળી લઈશું. ગણા વડે ગાળવાથી તેમાંથી પણ ગઠ્ઠા અને પાણી છે તે અલગ પડી જાય. આને પણ આપણે પેસ્ટ કરીને જ ગાળવાનું છે. જોઈ શકો છો આ પલને પણ આપણે ફેંકવાનો નથી, આને આપણે ચહેરા પર કે વાળમાં આપણે લગાડી દેવાનું છે. એ રીતે આપણે તેને ઉપયોગમાં લઈ લઈશું. એને એક વાટકીમાં ભરી અને તેને પણ હું ફ્રીજમાં મૂકી દઈશ. ત્યારબાદ આપણે એક નંગ કાંદો લઈ લઈશું અને આપણે તેને આગળનો પાછળનો ભાગ કાઢી અને પોચા ઉસળી લઈશું અને આપણે સ્લાઇસમાં કટ કરી લઈશું. કાંદો છે તે આપણા વાળને ઘાટા બનાવે છે અને સિલ્કી બનાવે છે અને વાળને ગ્રોથ પણ વધારે છે. આ કાંદાને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. જો આપણે આ રીતે તેનો પણ પલ તૈયાર કરવાનો છે અને ગણા વડે ગાળી લઈશું. જો વધારે તમારે ગઠ્ઠા ન રહે
તો તમે ગાળ્યા વગર પણ એમના મઝેડ કરી શકો છો. મારું મિક્સર મારા જમાનાનું છે એટલે થોડુંક ગઠ્ઠા જેવું રહી જાય એટલે મારે તેને ગાળવું પડે. ત્યારબાદ આપણે અડધો લીંબુ લઈ લેશું અને અડધા લીંબુનો રસ છે તે પલમાં એડ કરી દેશું. લીંબુ એડ કરવાથી ખોડો દૂર થાય છે માથામાંથી અને વાળ સમકેશે. હવે આપણે લઈ લઈશું વિટામિન ઈની ટેબ્લેટ. આ ટેબ્લેટ પણ મેડિકલ સ્ટોરમાં ગમે ત્યાં મળી જાય છે. આ ટેબ્લેટનું પણ આપણે જેલ તેમાં એડ કરી દઈશું. મેં અહીંયા 2 ટેબ્લેટ લીધી છે. તમારે વધારે લેવી હોય તો એ પણ તમે લઈ શકો છો. વિટામિન ઈની ટેબ્લેટ એડ કરવાથી વાળને પોષણ મળે છે અને વિટામિન ઈની કમીને દૂર કરે છે અને વાળને એકદમ લાંબા અને ખાટા બનાવે છે. હવે આ હેર માસ્કને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું સમસી વડે. તો અહીંયા આપણું રેડી છે હેર માસ્ક. આ હેર માસ્કને યુઝ કેવી રીતે કરવો તે પણ હું બતાવીશ. આ માસ્કને કોઈ પણ સ્પ્રેની બોટલમાં આપણે ફલેવાનો અથવા કાચની બોટલમાં ફલેવાનો. તેને જ્યારે તમારે વાળને વોશ કરવાના હોય ત્યારે તેને કલાક પહેલાં પાથે પાથે તેનો સ્પ્રે મારી દેવાનો અને કાચની બોટલમાં ભરો તો તેને હાથ વડે પાથે પાથે આખા વાળમાં લગાડી દેવાનો. એ રીતે પણ તમે યુઝ કરી શકો છો. લગાવ્યા બાદ વાળને 1 કલાક બાદ વોશ કરી નાખવાનો અને આ પ્રોસેસ તમે અઠવાડિયામાં 2 વાર કરી શકો છો. આનાથી તમારા વાળને બહુ સરસ રિઝલ્ટ મળશે અને પણ તમે કાચની બોટલમાં ભરી અને 10 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ, તમે આ રેસીપી તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ કરી મને જરૂર કહેજો કેવી બની છે તે. તો ફ્રેન્ડ, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો 1 લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુ ને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય શિયા રામ. ધન્યવાદ.